ની રાજ કચેરી માં સભા ભરાણી હોય ત્યારે જુનાગઢ ની ભરૂડી પ્રજા જેમના મહારાજા ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી આવે ત્યારે હોય પ્રીતિ રાજની છે અવિરતિ રાજાયુ પર હોય પ્રીતિ કરી મા જગદંબાએ ચકુડ નો દીવો રે છે મહારાજા મહેલમાં સુધી લડુ ઠરે છે મહેલમાં મોજા કરે સર્વે સ્થળ ઉલ્લાસ છે આ વાજિંદ્ર કેરા નાદ માં સરસ્વતી નો વાસ છે વેચાવો ગોળ અને દાણા આજ આ પાટણપતિ નો જન્મદિવસ ઉજવાય ની અંદર આઠમો દિવસ કોને જોયો હું પાટણપતિ મુરાદ સોલંકી તમારી સમક્ષ પ્રતિજ્ઞા કરું કે કાલ નો સૂર્યસ્ત થાય એ પેલા રાઢિયસ નું મસ્તક કાપી તમારા ચરણો માં હાજર ન કરું તો મને દાદા સોમનાથ ની આણ છે જુનાગઢ માં માણસો ના મરતા આજ મારા પગલા ઠેવે આખું જુનાગઢ ખેદાન વેદાન ન કરી નાખું ત્યાં સુધી હું મુરાદ સોલંકી અધાનમાં ધૂળ નાખીને કહીશ માં કાનમાં ધૂળ નાખી પવિત્ર છે અને પવિત્ર દિલથી સમાધાન કરવા માંગે છે અરે રાડિયાસ આજ મારી માતાને વિધવા મટીને સુહાગન બનાવનાર અરે રાડિયાસ આજ કાળ નો પણ મહાકાળ એટલે આજ સૂતો હોય તો જાગી જાજે મારું ભાવ છે પણ સાવધ આજે દુશ્મન બની જશે તો મુરાદ કરી સર્વે યુક્તિ વ્યર્થ જશે રાડિયાસ તો શું એક પક્ષી પણ સટકી નહીં શકે મહારાજ તો આપના પ્રલય નું વાદળ ચડશે એ વાદળ ના તાંડવ માં સોરઠ નો રાહ નહીં બચી શકે માં કરો મહારાજ રાજાઓ સાથે જામ લેવાનું આ સેવક નું કામ દીકરાને લઈ આલીધર બોલીધર ગામ જાઓ ઓલો કુડો કપટી સોલંકી હું તને વચન આપું છું બહેન માટે બોલ બહેન રે રાતલડી ને માથે નાનો બાળ ભાઈ મને વિનવે રે રાખજે સંભાળ ભાઈ પામે મનમાં ભીમળો ભાઈ પામે મનમાં ભીમળો એ સમરે શ્રી રાખુરા જુલા એ જાહેર કરો કુમાર નવગણાઈ છે કે નહીં જણાવ નવગણાઈ ક્યાંથી હોય એ તો જુનાગઢ માં નવગણ ક્યાં છે નવગણ મારા હૃદયમાં છે નવઘણ અમારો અલોકલ વિનાની નારી સીધો જવાબ આપ નહીં તો તારું ઘર બરબાદ થશે ઘર બાર મિલકત ભલે લૂટે અચળ છું મુજ કામ પર અરે ઘર બાર મિલકત ભલે લૂટે અચળ છું મુજ કામ પર અન્ના થઈ લઈશું ફકીરી
આજ લવઘણ કેરા નામ પર તાકાત નથી શત્રુ તણી અરે તાકાત નથી શત્રુ તણી તાળી શકે આ જાતને અરે તાકાત નથી શત્રુ તણી તાળી શકે આ જાતને નવઘણ પર દુશ્મન કુરબાન કરું આ હીર કેરી નાથને અરે જવાબ આપ કે નવઘણ ક્યાં છે અરે નવઘણ મારા હૃદયમાં છે જેનું નામ તારાથી જરા ભૂલાતું નથી નવઘણ મારી નસો નસમાં છે એના તારી નસો નસ કમ કમી રહે છે અરે જોને હું કામ કર્યો એવા કામ એ ઓદીએ માન મેળે આવી આપ્યા કયા હા ભાઈ ઓલી 6 વખત થી આગી આગી ભાગે હે ભાઈ મને અનુભવ ઓ મહાજી મને અત્યારે હાવ હોજી એ ઓલા તારે આજેનો મલક હે ને એ આલા તું વાક અને આ બીજા બધા દીપડા એ પણ બીજાની એ આંખો લાલ અરે રે આલા તારી આંખમાં ચીપડા ભાષા હું સમજી ગઈ નવઘણને નહીં મોકલવાનો તો નવઘણને બદલે કોને આજે અમારે પર ક્યાં ભગવાન આવા જુલમાં ગુજારે છે કે મારા લાલ આજ તું અમારાથી જુદો થાત તારું નામ શું છે મારું નામ નવઘણ છે અરે નાદાન છોકરા તારું સત્ય નામ જણાવ હું જ રેડિયસ નો પુત્ર નવઘણ છું તો લે સબોર મહારાજ નવઘણ નું કતલ કરો સાબાસ દેવત અહીર સાબાસ આચા તે તો ગજબ કરી આજે ભરી સભાની અંદર તે આઈ રાણીની મર્યાદા તોડાવી નાખી છે અને ભરી સભાની અંદર હું પડકાર કરીને કહું છું કે આજથી કોઈ સોરઠિયા કુળની વહુઓ લાજ નહીં કાઢે એની લાજ મસ્તક પરથી પાછી વળશે કપાવી નાખું બધાને કપાવી નાખું આજ મારા દ્વાર પર નોબત ગગડતી કાલ માળીનો
તો ભલે મારું કાપડું તારી પાસે અનામત રહે વીરા, જ્યારે જરૂર પડશે ત્યારે માગી લઈશ. ભલે બહેન. ચૂપ થઈ ગયા સાસવનજી, કેમ ચૂપ થઈ ગયા? એ તું શું બોલી? શું તું પણ આ ભાઈને છોડીને ચાલી જઈશ? હા વીરા, બીજો કોઈ રસ્તો? અને વાઘનો કરું વેપાર, અરે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પંખી બાળું, અમીર સુમરો છે મારું નામ. આ રૂપની જોત સામે સિંહ તો સુનો દેખાય છે. ચહલ, તું અહીં શા માટે આવી? ચાલી જા, તમામ નેસડા વાસીઓને જઈને ખબર આપ કે અમીરનો વંશ માટે આ સુમરો આતુર છે. હવે તમારા ભલા માટે આ સુમરો આતુર છે. મુજ સાથ સોપસે સરત તણું આ રૂપ છે. આનું કામ તમારા ઉપર છોડું છું. લ્યો 500 કરી આપી વિદાય કરી દ્યો અને તેને નેસડાની બહાર મૂકી આવો અને આ રૂપ સુંદરીની સરાફરા માટે તૈયાર રહો. શું કીધું? કાઈ જંદીના નત કરવા બાપુ, કાઈ લાલ લુગડું ભાઈ. શું કીધું? કોરી શું કીધું? અરે રે દીદી તે બાંધવ દીધેલ તે બો પણ કરવી ઓરિયો પણ દીધા ધરતીને રોડી નાખો. શમશેર ચલાવી જાણી નથી. હોશિયાર સુમરા.